얘만 너와 나 가이다마 요 수다로 주문 होय એને ક્વોલિફિકેશન કા હોવું જોઈએ કા મેળવી લેવું પડે આપણે ખાતરમાં એક શાંતિ કરી દીધી આમાં ઘણી વખત પાછો એ ધ્યાન રાખજો કોઈ પણ વાત જે ઇનપુટ ની હાલતી હોય એ કાયદો એ ઇનપુટ પૂરતો જ લાગુ પડે પછી બંધ દેતી આપણે કહી ને બાગડી કે ટોપી એ બંધ દેતી એકબીજામાં પેરી ન લે અથવા તો પેરાવી ન દે રાસાયણિક ખાતર ની વાત કરીએ તો એ જૂના ને કોઈને ક્વોલિફિકેશન ની જરૂરિયાત નથી એને સમયસર એનું વિનિયોગ થઈ જાય એટલે એનું કામ પૂરું દવામાં એવું નથી દવામાં કાયદામાં એવી જોગવાઈ છે કે કા જે તે અત્યારે જે આપણે લાયસન્સ હોલ્ડર હોય એને આવું ક્વોલિફિકેશન જોઈએ અથવા એને મેળવી લેવું પડે સંયુક્ત જીઆઈ વિસ્તરણ જૂનાગઢ વિભાગ જૂનાગઢ એસ જે સોલંકી આજે જીએનએફસી દ્વારા ડીલર્સ તાલીમ ગોઠવવામાં આવેલી છે કાયદાઓ સતત બદલાતા હોય છે આ કાયદાઓનું જ્ઞાન જે ખાસ ડીલર્સ છે જેમની જવાબદારી છે એવા ડીલર્સને માહિતગાર કરવાનો આ કાર્યક્રમ છે આજના કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના ડીલર્સ મિત્રો આવેલા છે એ ડીલર્સને રાસાયણિક ખાતર જંતુનાશક દવા અને બિયારણ આ ત્રણ જે કાયદા છે એનાથી માહિતગાર કરવામાં આવ્યા છે આના પરિણામે ખેડૂતોને જે ખરેખર ક્વોલિટી પ્રમાણેનું અને કાયદા અંતર્ગત હોય એ જ ઇનપુટ વ્યવસ્થિતપણે મળે એ રીતનું અમે સમજ આપી રહ્યા છે કારણ કે ખેડૂતની ઇનપુટની ક્વોલિટી એ ખૂબ જ અગત્યની મેટર છે જો ખેડૂતોને ઇનપુટ વ્યવસ્થિત ભાવે અને નિયત ગુણવત્તાવાળું ઉપલબ્ધ બને તો એમની ખેતી જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહ્યા છે ખેતીની સમૃદ્ધિ માટે ખેડૂતની સમૃદ્ધિ માટે એ પરિપૂર્ણ થઈ શકે છે એટલે આ તબક્કે આ રીતે ડીલર્સ તાલીમો યોજવામાં આવે છે અને ડીલર્સને કાયદાના અદ્યતન જે કોઈ બી જોગવાઈઓ થઈ હોય એનાથી માહિતગાર કરવામાં આવે છે આમ તો ઇન્કમટેક્સનો કાયદો હોય કોઈ પણ કાયદા હોય તો એ કાયદાની માહિતી પોતે મેળવવાની હોય છે અમારા ડીલર્સ મિત્રો પણ મેળવતા જ હોય છે પણ આ રીતે જો કાર્યક્રમ કરીને આપવામાં આવે તો અમે સામે ચાલીને એમને સમજ આપવા માટે કોશિશ કરી રહ્યા છીએ એટલે આના પરિણામે સારામાં સારા કાયદાનું અમલ દરેક ડીલર્સ મિત્રો કરશે અને આ પરિણામે ખેડૂતોને એમાં ફાયદો થશે અમે એવું નથી ઇચ્છતા કે કોઈ ડીલર્સ કાયદાના અજાણના કારણે કોઈ ભૂલ કરે અથવા ગુણવત્તા સાથે કોઈ છેડછાડ કરે તેમજ ખેડૂતોને પણ આનાથી ફાયદો થશે કે એમને પણ નિર્ધારિત મૂલ્ય કે નિર્ધારિત ગુણવત્તાવાળું ઉપલબ્ધતા થશે તો આ હેતુથી આ ડીલર્સ તાલીમ રાખેલી છે ચાલુ વર્ષે જંતુનાશક દવા કાયદામાં ખાસ મૂળભૂત ફેરફાર આવેલો છે રાસાયણિક ખાતરના કાયદામાં પણ થોડો ઘણો ફેરફાર આવેલો છે એમાં અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ વ્યક્તિ જે આ વિતરણ કરવા માગતા હોય એને લાયસન્સ આપવામાં આવતા હતા પણ હવે એમની જે ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશનનો સુધારો કરવામાં આવ્યો છે એટલે હવે માત્ર ક્વોલિફાઈડ વ્યક્તિઓ જ આનું લાયસન્સ લઈ શકશે જૂના જે ડીલર્સ છે એમના માટે થોડી ઘણી છૂટછાટ સરકારશ્રીએ કાયદા અંતર્ગત આપેલી છે અને જે સમયગાળામાં એમને જે નવું તાલીમ લેવાની છે જે કોર્સ કરવાનો છે એની પણ સમજ અમે આજે આપી રહ્યા છે પરિણામે એ જે ક્વોલિફિકેશન હશે કારણ કે આપ બધા જાણો છો કે મેડિકલ સ્ટોરમાં હોય છે તો મેડિકલ ફાર્માસિસ્ટ કમ્પલસરી હોય છે એવી જ રીતે આમાં પણ હવે કમ્પલસરી કરવામાં આવ્યું છે કારણ કે ઘણીવાર એવું પણ ધ્યાન પર આવ્યું છે કે અજ્ઞાન હોય અભણ હોય એના પરિણામે જે દવાઓ છે દવાઓની પૂરેપૂરી સમજ નથી હોતી કાયદાની પૂરેપૂરી સમજ નથી હોતી અને પરિણામે જે નુકસાન થાય છે ડીલર્સને અને ખેડૂતોને એવું ન થાય એટલે સરકારશ્રી આ ખૂબ જ સારો સુધારો આ કાયદામાં કર્યો છે એ કાયદાના અમલ અન્વયે પણ અમે જુદા જુદા કોર્સ યુનિવર્સિટી દ્વારા પણ કરી રહ્યા છીએ કે જેથી ડીલર્સ મિત્રો જે જૂના ચાલુ છે એ કોર્સનો લાભ લઈ અને પોતાનું જે બિઝનેસ છે એ બિઝનેસ ચાલુ કરી શકે
તેમજ અમે બીજી પણ સમજ આપી રહ્યા છીએ કે જે કોઈ બી બિઝનેસ કરવો હોય, ખેડૂત મિત્રોને જે ઇનપુટ વિતરણ કરવું હોય, એ કોઈ પણ પ્રકારે પોતાના લાયસન્સમાં ઉમેરા વગરનું ન કરે, કારણ કે ઘણી કાયદા બહારની વસ્તુઓ પણ આમના દ્વારા વિતરણ થતી હોય તો એને પણ રોકવા માટે જે કાયદાનો અમલ છે એ પણ અમે કડક કરી રહ્યા છીએ. અને ખેડૂત સમાજને અમે ખાસ માર્ગદર્શન પણ આપી રહ્યા છીએ. કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમ, કૃષિ મેળા જેવા કાર્યક્રમ, કૃષિ શિબિર જેવા કાર્યક્રમ, કે ખેડૂત મિત્રોને પણ અમે જાણકારી આપી રહ્યા છીએ કે જે ભલામણો થઈ હોય એ ભલામણોવાળું જ ઇનપુટ પોતે ખરીદે, અને એ પણ આવા જે અધિકૃત વિક્રેતા છે એના મારફતે ખરીદે, કે જેથી કરીને જે નાઇટ ફ્લાઇટ કહીએ કે જે બજારમાં કોઈ ગમે ત્યારે આવે છે, ઘરોમાં પણ કોન્ટેક કરે છે, એવી વસ્તુ ન ખરીદતા એમના હિતોનું રક્ષણ થાય એ હેતુથી પણ અમે માહિતગાર કરી રહ્યા છીએ. એસ બી વાગમ છે, નાયબ પ્રતિનિયમ ઓફિસ 3 જૂનાગઢ. અજે આજે અહીંયા જીએનએફસી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની આયોજિત એક વિક્રેતાઓનો પરિસંવાદ યોજાયેલો છે. અમારે જૂનાગઢ જિલ્લાના તમામ રાસાયણિક ખાતરના વિક્રેતાઓ જે છે એમને આજે જુદા જુદા ટાઈપના ખાતરો જે વેચાય છે, જે બને છે, એ ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થાય અને કઈ રીતે ઇકોનોમિકલી નફાકારકતા ખેડૂતોની વધે એનો એક પરિસંવાદ યોજાયેલો છે. એમાં જુદા જુદા વક્તાઓને અમે અહીંયા બોલાવ્યા છે, કંપનીવાળાને પણ બોલાવ્યા છે, અને અમારા જે જોઈન્ટ ડાયરેક્ટર સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ શ્રી ડૉક્ટર એસ જે સોલંકી સાહેબ છે એમને પણ અહીંયા બોલાવી અને તમામ વિક્રેતાઓને માર્ગદર્શન મળી રહે અને ઓછા ખર્ચે ઓછા રાસાયણિક ખાતરનો વપરાશ કરી સાથે સાથે બીજા જે તત્વો કેવી રીતે મળે, એ બાયો ફર્ટિલાઇઝરના રૂપમાં હોય કે બીજા સ્વરૂપમાં હોય, કે સારી ખેતી કરી અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કેવી રીતે ઘટે અને ખેડૂતોનો નફો, ખર્ચ ઓછો થઈને નફો વધે એની નેમ સાથે અમે એક અહીંયા આજે રાસાયણિક ખાતર વિક્રેતાઓનો પરિસંવાદ યોજ્યો છે, જેમાં એગ્રી બિઝનેસ સેન્ટર, એગ્રો સર્વિસ સેન્ટર, જૂનાગઢ જિલ્લાની સેવા સહકારી મંડળીઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, અહીંયા બીજી કંપનીઓ જે છે, જે જીએફડીએના પ્રતિનિધિ, ગુજકો માસોલના પ્રતિનિધિ, જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના અને તાલુકા સંઘના પ્રતિનિધિઓને બોલાવી ઇન્વાઇટ કરી અને બધાને માર્ગદર્શન મળી રહીએ અને કેવી રીતે આપણે ખેડૂતોને ઉપયોગી થઈએ એ માટેનો આજે એક અહીંયા પરિસંવાદ યોજાયેલો. તો સરકારનો સજીવ ખેતી તરફ વળવાનો નિયમ છે. અત્યાર સુધી આપણે રાસાયણિક ખાતરનો જેમ બને એમ ઉપયોગ કરી અને ઉત્પાદન વધારવું અને આપણા દેશના નાગરિક જે હોય એમને અન્ન પૂરું પડી રહે એવી વા નિયમ સાથે આપણા ખેડૂતોએ જાગૃતિ રાખી અને ઉત્પાદન બહુ વધાર્યું અને આપણા તમામ ખેડૂતોને આપણે એનો આભાર માનીએ કે આપણા દેશના નાગરિકોને અન્ન પૂરું પડે એ દિશામાં ખૂબ પ્રયત્નો કરીને ઉત્પાદન વધારીને એ દિશામાં આપણને સહયોગ આપ્યો. હવે આપણી નેમ એવી છે કે સજીવ ખેતી, સેન્દ્રિય ખેતી તરફ વળીએ, રાસાયણિક ખાતરનો શક્ય તેટલો ઉપયોગ ઓછો કરીએ, સાથે સાથે બાયો ફર્ટિલાઇઝર અને જે કુદરતી રીતે તત્વો મળે એનો ઉપયોગ કરી અને આપણે સજીવ ખેતી અને સેન્દ્રિય ખેતી કરીએ અને એ દિશામાં સરકારના જે પ્રયત્નો છે એની સાથે આપણા ખેડૂતો તાલ મિલાવે, એમનો ખેતી ખર્ચ ઘટાડે, એમનો નફો વધારે અને જે એમને ખરેખર વસ્તુ જોઈએ છે, જે તત્વ જોઈએ છે એ બજારમાં કયા કયા સ્વરૂપે ઉપલબ્ધ છે એમાંથી ચીપેસ્ટ, સસ્તામાં સસ્તો સોર્સ અને સારામાં સારી ગુણવત્તાવાળો સોર્સ સ્ત્રોત કયો છે એ જાણી એ ખરીદી અને એમનો એમની ખેતીમાં ઉપયોગ કરે, જેથી કરી એમને પોતાને ખર્ચ ઘટે, એમનો નફો વધે, એમનું ઉત્પાદન વધે અને જે આપણો ગુણવત્તાસભર ઉત્પાદન વધારવાનો આપણો નેમ છે એ આપણો બર આવે, પાર પડે અને આપણા ખેડૂતોના હિતમાં ફાયદો થાય અને આપણો દેશની પ્રગતિ એ દિશામાં થાય અને આપણે અમુક વસ્તુઓ જે ફોરેન નિકાસ કરીએ છીએ એ નિકાસ થકી પણ આપણે એમનામાંથી ઊંડિયામણ મળી રહી, એટલે આપણા દેશનો આર્થિક વિકાસ પણ સાથે સાથે થાય.